નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે આગળનો વિડીયો લેક્ચર હતો એમાં આપણે સમય સંખ્યાની વ્યાખ્યા આધારિત કેટલાક જે ખાલી જગ્યા હતી તમારી બુકમાં વિકલ્પો અને ખરા ખોટા એનો અભ્યાસ આપણે કરેલો હતો. અને ત્યારબાદ આપણે આજે જોઈ તો આગળ ખાલી જગ્યાનો અભ્યાસ કરીએ તો પ્રથમ છે ખાલી જગ્યા નંબર 14 કે 4 પૂર્ણાંક 1/5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા આપણને કેવું સ્વરૂપ આપેલું છે? મિશ્ર સ્વરૂપ. બરોબર, કેવું? મિશ્ર સ્વરૂપ. કે મિશ્ર સ્વરૂપ આપેલું છે. તમે ધોરણ 6 માં શીખેલા કે મિશ્ર હોય અને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય. તો મિશ્ર સ્વરૂપ છે અને અપૂર્ણાંકમાં ફેરવો એટલે આપણને કેવું સ્વરૂપ મળે? ભાગાકારનું સ્વરૂપ મળે. ભાગાકારનું સ્વરૂપ એટલે કેવું? p/q એટલે p/q વાળું સ્વરૂપ મળે. તો જો કઈ રીતે આપણે કરતા કે આ બંનેનો ગુણાકાર કરતા 5 × 4 20 વત્તા એમાં 1 આપણે ઉમેરી દીધા. બરોબર, તો 5 × 4 20, 20 વત્તા 1 એટલે કેટલા બને? 21. અને છેદમાં કેટલા બને? 5. તો આને p/q સ્વરૂપે કેવી રીતે લખાય? 21/5. p/q સ્વરૂપ એટલે ભાગાકાર સ્વરૂપ. ભાગાકાર સ્વરૂપ આપણે મિશ્ર છે અને અપૂર્ણાંકમાં ફેરવતા આવડે જ છે. 5 × 24 ને 21/5. ત્યારબાદ જો 0.5 ને p/q, આ ક્યુ છે બરોબર, ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. તો 0.5 એટલે આપણને આપણે આ પણ ધોરણ 6 માં શીખેલા 0.5 આને કઈ રીતે લખાય? 5/10. તો અહીંયા 5/10 હોય તો ઠીક, નકર તમારી બુકમાં આમ છેદ ઉડાડેલા આપ્યા હોય 5 × 10 તો 1/2. બરોબર, તો આને 1/2 પણ લખાય. તમારી જે અસાઇનમેન્ટમાં જે વિકલ્પ આપેલો હોય સાચો એ તમારે લખવાનો. p/q સ્વરૂપ એટલે ભાગાકાર સ્વરૂપ. હવે 0 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. તો તમને અહીંયા વિચાર આવે કે 0 છે એને કઈ રીતે લખવું? તો જે સંખ્યા 0 છે તો આપણે એવું કીધેલું કે આપણે છેદમાં તો ક્યાંય 0 આવે નહીં. જો છેદમાં 0 આવે તો આ પદ અવેખીય બને. બરોબર, એટલે છેદમાં 0 આવે નહીં. પણ છેદમાં હું કોઈ પણ સંખ્યા લો, ધારો કે 5 છે, 6 છે, 7 છે, 1000 છે, પણ એનો અંશ શું રાખવું? 0. તો 0/ કોઈ પણ સંખ્યા હોય એનો જવાબ મને શું મળે? 0. તો 0 છે એને p/q સ્વરૂપે આ રીતે લખી શકાય. હા, કે 0/5. આ 5 ની જગ્યાએ 8 લખું તો ચાલે? 0/8. હા, કે 0/8 તો પણ શું થાય? 0. એટલે અંશ 0 રાખું અને છેદમાં કોઈ પણ સંખ્યા રાખું q. પણ શરત શું? કે q ની કિંમત શું ન હોવી જોઈએ? 0. ક્યુ ની કિંમત 0 હોવી ન જોઈએ. બરોબર, કે 0 સિવાયની એટલે 0. બરોબર, એ શબ્દ તમારે આગળ આવશે કે 0. 0 એટલે 0 સિવાયની અથવા તો 0 સિવાયની. 0 સિવાયની. તો અહીંયા શરત શું? કે 0/q કે p/q સ્વરૂપે લખાય કઈ રીતે? 0/q. પણ શરત શું? q ની કિંમત શું ન હોવી જોઈએ? 0 હોવી જોઈએ નહીં. બરોબર, કારણ કે અંશમાં 0 હોય તો જ એનો જવાબ 0 આવે. પણ જ્યારે છેદ તો કોઈ પણ ચાલે, 1, 2, 3, 4, 5, 6, પછી −1, −2, −3, −4 તમે છેદ કોઈ પણ લો તો એની કિંમત ચાલે. પણ અંશ તો ફરજિયાત તમારે શું લખવો પડે? 0. એટલે આ એક જ ખાલી જગ્યા આમાં સમજવા જેવી હતી. બાકી જો આમાં છે 6/5 માં અંશ, તો અંશ તો આપણને બધાને ખબર પડે કયો છે? 6. અને છેદ એ કયો છે? 5. બરોબર. હવે 18મો પ્રશ્ન જો, એમાં એવું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય, સમજાવું. તો આપણને એવું જ કીધેલું છે કે પૂર્ણાંક સંખ્યા છે અને સમય સંખ્યા કહેવાય. તો પૂર્ણાંક સંખ્યા એટલે શું? પહેલાં તો એ આપણને આવડે. તો પૂર્ણાંક સંખ્યા એટલે આપણે જેમ કીધેલું કે 0 થી લઈને બધા ધન પૂર્ણાંકો અને આ બાજુ બધા ઋણ પૂર્ણાંકો અને 0, 3 વસ્તુનો સમાવેશ થાય. ધન, ઋણ અને 0. જે 1 છે, 2 છે, 3 છે, એવી રીતે 0, −1, −2, −3 એ બધા કેવા કહેવાય? પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા આપણને એવું કીધું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા કહી શકાય. સાચું કે કહી શકાય એવું કીધેલું જ છે. એને આપણે સમજાવવાનું કે કઈ રીતે. તો હું કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઉં, ધારો કે મેં લીધી 1, તો આને સમય સંખ્યા કહેવાય? હા કે ના?
તો તમે કઈ રીતે કહી શકો? તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા એવું છે કે જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય અને q ની કિંમત 0 ન હોય તમામને કેવી કહેવાય? સમય સંખ્યા. તો 1 ને p / q સ્વરૂપે દર્શાવી શકાય. તો હા, કે કઈ રીતે? કે હું 1 ના છેદમાં 1 લખું. શું લખું? 1 ના છેદમાં 1. તો આનો જવાબ મને શું મળવાનો? 1. હવે અહીંયા પૂર્ણાંક સંખ્યા બદલાવું. આપણને એવું નક્કી કીધું આજ પૂર્ણાંક સંખ્યા લેવાની, ગમે પૂર્ણાંક સંખ્યા લેવાની. હું 1 ની જગ્યાએ 10 લઉં તો 10 ને p ના છેદમાં q સ્વરૂપે લખાય? વિચારો જોઈએ. હા, કઈ રીતે? કે 10 ભાગ્યા 1. તો 10 ભાગ્યા 1 કરવા એટલે એનો જવાબ મને શું મળવાનો? 10 જ મળવાનો. તો 10 નું પણ p / q સ્વરૂપ શું થાય? 10 ના છેદમાં 1. એવી રીતે હું માઇનસ માં કિંમત લઉં, માઇનસ 10. તો માઇનસ 10 ને p / q સ્વરૂપે લખાયા કે માઇનસ 10 ના છેદમાં 1 બરાબર જવાબ શું મને મળે? માઇનસ 10. તો કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લ્યો, જો શૂન્ય લ્યો તો શૂન્યના છેદમાં હું 1 રાખું તો આને પણ શું લખાય? આનો જવાબ શું આવે? શૂન્ય. શૂન્ય પાછી કેવી છે? પૂર્ણાંક સંખ્યા. એને કેવી છે? સમય સંખ્યા પણ કહેવાય. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઉં, જો એના છેદમાં હું 1 મૂકું તો આપેલી સંખ્યાને p / q સ્વરૂપે દર્શાવી શકાય. બરોબર? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને q ના છેદમાં 1 એવા આપણે p / q સ્વરૂપે દર્શાવી શકાય તો એને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એનો મતલબ એવો કે કોઈ પણ આપણને પૂર્ણાંક સંખ્યા આપી લે એનું p / q સ્વરૂપ આપણને મળે, જ્યાં q ની કિંમત હંમેશા શું હોય? 1 જ હોય. બરોબર? તેથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને આપણે કેવી કહી શકાય? સમય સંખ્યા કહી શકાય. બરોબર? તો અહીં નીચે કારણ લખી દેવાનું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ જ લઈ લે, ઝેડ માટે ઝેડના છેદમાં 1, ઝેડના છેદમાં 1 એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એને ભાંગ્યા 1 એ કેવી સમય સંખ્યા બને. તેથી બરોબર કે ઝેડના છેદમાં 1 મૂકું બરાબર ઝેડ જ મળે. ઝેડ શું છે? આખો આપણે આખો ગણ જ લઈ લીધો. કયો? પૂર્ણાંક સંખ્યા 0 થી લઈને બધા ધન પૂર્ણાંકો અને બધા ઋણ પૂર્ણાંકો અને 0 એના છેદમાં 1 મૂકું કે કોઈ પણ કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા ઝેડ માટે p ના છેદમાં q માટે ઝેડ ના છેદમાં 1 એ સમય સંખ્યા બને. તેથી દરેક પૂર્ણાંક સંખ્યાને કેવી સંખ્યા કહી શકાય? સમય સંખ્યા કહી શકાય. બરોબર? તો ફક્ત નાની એવી સમજૂતી કે ગમેના છેદમાં 1 મૂકવું એટલે જવાબ મને એ જ મળવાનો. તો પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ લઉં એના છેદમાં 1 મૂકું તો જવાબ શું મળે? એને જ. એટલે એને p / q સ્વરૂપ થયું. હા, p / q સ્વરૂપ થયું. q ની કિંમત 0 નથી ના, તો q ની કિંમત 1 છે. એટલે એનો મતલબ એ કે ઝેડની કોઈ પણ સંખ્યા હોય એને હું સમય સંખ્યા કહી શકું. આવી રીતે અહીંયા પૂર્ણાંક સંખ્યા કીધી એની જગ્યાએ પૂર્ણ સંખ્યા કીધી હોય તો એમાં પણ આ જ સ્વરૂપ. પણ પૂર્ણ સંખ્યામાં કઈ આવે? બધી ધન સંખ્યાઓ. અથવા તો પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે અને ત્રીજી આપણે પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો એમાં પણ આ જ કારણ આવે. એમાં પ્રાકૃતિક સંખ્યાઓ બધી લેવાની આવે. બરાબર? હવે ત્યારબાદ જો 19મું કે માગ્યા મુજબની 3 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા આપણને નીચે રકમો આપેલી છે એમાં એવું કીધું માગ્યા મુજબની 3 આપણે સમય સંખ્યા લખવાની. તો જો શું શરતો આપણને આપેલી છે? પહેલામાં એવું છે કે અંશ ઋણ પૂર્ણાંક હોય અને છેદ ધન પૂર્ણાંક હોય. તો આપણને એટલી તો પહેલાં ખબર છે કે સમય સંખ્યાઓ છે અને p ના છેદમાં q સ્વરૂપ હોય. બરાબર? કે અંશમાં અને છેદમાં એવી રીતે હોય, p ના છેદમાં q સ્વરૂપ હોય. આને શું કહેવાય? સમય સંખ્યા. પણ શરત શું? q ની કિંમત શું ન હોય? 0. હવે જો પ્રથમ એવું પૂછ્યું અંશ ઋણ પૂર્ણાંક અને છેદ કેવો હોય જોઈએ ધન, તો આપણે પ્રથમનો જવાબ અહીંયા લખી કે અંશ કેવો? ઋણ પૂર્ણાંક. તો અંશમાં હું ગમે એ સંખ્યા લખું માઇનસ 3. છેદ કેવો લેવાનો? ધન. છેદ 4 લખું. આ બની ગઈ સમય સંખ્યા. હા,
તો આવી રીતે કેવી રીતે બનાવવાની છે, ત્રણ ત્રણ ઉપર કીધી ત્રણ ત્રણ બનાવી નાખો, અંશમાં ગમે લખો છેદમાં ગમે લખો, આવી તો તમને હજાર કે તમે હજાર બનાવી શકો બરોબર સરળતાથી. અહીંયા તો આપણને કેટલી પૂછી છે, ત્રણ જ પૂછી. જો આવો વિકલ્પ સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે કે નીચેમાંથી કઈ સમય સંખ્યા એવી છે જેનો અંશ ઋણ છે અને છેદ કેવો છે ધન, તો આ કોઈ પણ સંખ્યા હોય આને શું કહેવાય અંશ અને નીચેને શું કહેવાય છેદ બરોબર. એટલે ઉપરના શું થાય ઋણ પૂર્ણાંકો, નીચેના બધા ધન પૂર્ણાંકો. ત્યારબાદ જો બીજાનો જવાબ આપણે લખીએ તો બીજામાં શું છે એના ઉલટું, અંશ કેવો લેવાનો ધન અને છેદ કેવો લેવાનો ઋણ. તો અંશ ધન પૂર્ણાંક હોય અને છેદ ઋણ પૂર્ણાંક હોય, તો જો અંશમાં શું લેવાનું ધન, છેદમાં ઋણ, થઈ ગયું. પાંચના છેદમાં ચાર, હા ચારના છેદમાં માઇનસ પાંચ, એની જગ્યાએ બીજું લખો સાતના છેદમાં માઇનસ છ, આ પણ થાય. આઠના છેદમાં માઇનસ અગિયાર, નવના છેદમાં માઇનસ પંદર, કોઈ પણ તમે સંખ્યા લખી શકો. પણ શરત શું, જે કીધું હોય અંશ ઋણ કીધું હોય તો અંશ ઋણ રાખવાનો, છેદ ઋણ કીધું હોય તો છેદ ઋણ રાખવાનો બરાબર. ત્યારબાદ જો દાખલો થયો તો ત્રીજામાં શું કીધું, અંશ અને છેદ બંને કેવા હોય ઋણ પૂર્ણાંક. તો અંશ અને છેદ બંને ઋણ હોય તો એમાં પણ આપણે માઇનસ ચાર લો, નીચે માઇનસ પાંચ લો. જો અંશ કેવો ઋણ, છેદ કેવો ઋણ, આપણને એટલી ખબર પડે અહીંયા છેદ ઉડાડો તો આ બે કેન્સલ થાય. પણ આપણને જે રીતે સ્વરૂપમાં માગેલું છે એ જ રીતે લખવાનું, અંશ પર ઋણ અને છેદ પર ઋણ. તો માઇનસ ચાર છેદમાં માઇનસ પાંચ, માઇનસ સાત છેદમાં માઇનસ આઠ, માઇનસ નવ છેદમાં માઇનસ અગિયાર, માઇનસ બાવીસના છેદમાં માઇનસ ચોપન. તમે કોઈ પણ સંખ્યા લખી શકો બરાબર, એવું ફરજિયાત બાંધેલું નહીં. અહીંયા મેં જે રકમ લખી છે એ જ તમારે બુકમાં લખવી બરાબર. તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો, તમારી જગ્યા ખાલી જગ્યા છે એ સાચી જ પડે. પણ ફક્ત ધ્યાન શું રાખવાની, આ શરત, અંશ ધન કીધો હોય તો ધન લખવાનું, અંશ ઋણ કીધો હોય તો ઋણ લખવાનું, એવી રીતે છેદ ધન કીધો હોય તો છેદ ધન લખવાનું, છેદ ઋણ કીધો હોય તો છેદ ઋણ. ત્યારબાદ જો છેલ્લે ધન પૂર્ણાંકો બંને હોય એનો આન્સર, તો ચારના છેદમાં પાંચ છે, સાતના છેદમાં આઠ છે, ચારસોના છેદમાં બસો બે, આ પણ થાય. તમને સારું લાગે સંખ્યા લખી શકો, આઠસોના છેદમાં છે બે, ત્રીસ હજાર છે, આવી કોઈ પણ સંખ્યા છે. પણ ફક્ત શરત શું, અંશે ધન છેદે ધન, અંશે ધન છેદે ધન બરાબર. તો ખાસ આ જે શરત મુજબ હતું એમાં એટલું ધ્યાન રાખવાનું. અને આગળ જે ખાલી જગ્યાઓ જોયું એમાં એક આપણે એક કારણ કીધું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને સમય સંખ્યા કહેવાય કઈ રીતે, તો એ મેં સમજાવ્યું. પૂર્ણાંક સંખ્યાની જગ્યાએ પૂર્ણ સંખ્યા હોય તો એનું કારણ પણ એ જ આવે. પણ પૂર્ણ સંખ્યામાં આપણે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એ આપણને ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ પ્રાકૃતિક કે, તો એમાં પણ એ જ આવે. પણ એમાં પણ આપણને શું ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે મેં બધું આગળના લેક્ચરમાં લીધું હતું એ તમારે યાદ હોવું જોઈએ બરાબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. અસ્તુ, જય હિન્દ.